वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठ्ठु तरंग 74मो भगवान श्रीहरिए कालवाणी में पधारी कालवाणी में घटेली जूनी घटनाओं ने वातों ने खूब याद करी अने अगत्राए पधारिया ए प्रसंग आ तरंग में अपने श्रवण करीशू। श्रीहरि की प्रार्थना संत अरुजो हरिजन किने विविध प्रकार ही अति प्रसन्न होई मन। श्री हरि के प्रार्थना संत अरुजो हरिजन किने विविध प्रकार ही अति प्रसन्न होई मन। नवा वर्षनो दिवस छे भगवान श्रीहरिनी नवीनतम वातो भक्तोए सांभळी हाथ जोड़ीने प्रतिज्ञा करी प्रभु तमे कहो छो एम ज अमे करीशुं, तमारा सिवाय आ लोकमां अमारुं कशुं नथी। आ जे कंई जगत छे आ बधाना मालिक तो प्रभु तमे छो। अमारुं शरीर पण प्रभु तमारुं छे, अमारुं मन पण प्रभु तमारुं छे। एने अमे अमारुं मानी लीधुं छे ए अज्ञान छे, दुःखनुं कारण छे। आवी रीते हाथ जोड़ी संतोए भक्तोए अनेक प्रकारे प्रसन्न मने प्रभुनी प्रार्थना करी। अर्धी रात थई त्यां सुधी अक्षराधिपति सुखधाम श्रीहरि जागता रह्या अने पछी पोढ़ी गया। सवारमां धर्मकुमार श्रीहरि जागृत थया, पछी तैयार थईने मांगरोळथी चाल्या। श्रीहरिनी बधी सवारी तैयार थईने आवी गई। श्रीहरि अश्व ऊपर बैठा त्यारे वाजिंत्र वागता हता। श्रीहरि कालवाणी गाम आव्या, બધા હરિભક્તો સન્મુખ આવ્યા, પ્રસન્ન મનથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા, સરસ રીતે ઘેર ઘેર પધરામણી કરી। કાલવાણીની વાતો દાદા, હા, આ ભગવાન શ્રીહરિની બધી અદ્ભુત લીલાઓ સદગુરુ રામાનંદ સ્વામી સાથે મહારાજ સોરઠમાં વિચરણ કરતા હતા। કાલવાણીના ઘણા પ્રસંગો આગળ આવ્યા છે, આપણે રિપીટ નથી કરતા, સાગરની વાતને આગળ વધારીશું। શ્રીહરિએ પોતાનો મુકામ ગામની બહાર કર્યો હતો, રંગભીના ઘનશ્યામ ત્યાં એક રાત રહ્યા। બધા હરિભક્તોએ રસોઈ કરાવી, તેમાં સંતોની અને વર્ણિની રસોઈ પહેલાં કરાવી। શ્રીહરિ ઘણા પ્રેમભાવથી પહેલાં જમ્યા અને પછી તેઓ સંતોને અને દરબારોને જમાડવા લાગ્યા। કાલવાણીમાં સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીહરિની ઘણી જ સેવા કરાવી હતી। શ્રીહરિ જ્યારે વનમાં ફર્યા, હવે અહીંયાથી પ્રસંગ બદલે છે। મહારાજ કાલવાણીમાં પધાર્યા છે, ગુરુદેવ રામાનંદ સ્વામી યાદ આવ્યા છે, પોતાના સદગુરુ છે, પોતાના હૃદય સમ્રાટ છે, હૃદયમાં ઊંચું અને ઊંડું જેનું સ્થાન છે એવા ગુરુદેવ રામાનંદ સ્વામીની યાદ કરી મહારાજના મનમાં વિચારો આવે છે। મહારાજે જે વાતો કરી છે, મહારાજે ગુરુદેવને જે સંભાળ્યા છે એ નોંધ આધારાનંદ સ્વામી લે છે। મુક્તાનંદ સ્વામી વાતો કરે છે, દાદા ખાચર સાંભળે છે,
આધારાનંદ સ્વામી લખે છે અને અત્યારે લોયાધામમાં આપણે બધા બેઠા બેઠા સંભાળીએ છીએ આ વાતો. દાદા, એવો અદ્ભુત આ ગ્રંથ છે, હું રોજ આ ગ્રંથ કલાકો સુધી વાંચું છું ને, આ ગ્રંથોને લખનારા મહાપુરુષોને વંદન કરવાનું મન થાય. આધારાનંદ સ્વામીએ આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી. વડતાલમાં ત્યારે જે બુરજવાળી જગ્યા કહેવાય છે, તમે વડતાલમાં જાઓ તો એકવાર જરૂર દર્શન કરવા જજો. વડતાલમાં મુક્તાનંદ સ્વામીનું આસન હતું, અત્યારે છે નહીં, એ સંતોની ધર્મશાળામાં સૌથી પ્રથમ આસન મુક્તાનંદ સ્વામીનું, એ આસનની ઉપર બુરજ હતો. એ બુરજમાં બેસીને 13 વર્ષ સુધી સદગુરુ આધારાનંદ સ્વામીએ પોતાનો છેલ્લો આખો જિંદગીનો સમય આ ગ્રંથ લખવામાં કાઢ્યો. ત્યારે આજના જેવા દીવા નહોતા. કદાચ એ સમયમાં ગિનિસ બુક જો હોત ને તો વર્લ્ડ રેકોર્ડ આધારાનંદ સ્વામીના નામનો હોત અને અનબ્રેકેબલ. એક વ્યક્તિએ એક આસને બેસીને આટલો વિશાળકાય ગ્રંથ છેલ્લા આ 5000 વર્ષની અંદર લખ્યો હોય એવા એક આધારાનંદ સ્વામી થયા છે. ભગવાન વ્યાસ એણે 1 લાખ શ્લોકનો મહાભારત લખ્યો અને એના કરતાં પણ આગળ 1 લાખ કરતાં વધારે ચોપાઈનો આ આધારાનંદ સ્વામીએ હરિચરિત્ર અમૃત ગ્રંથ લખ્યો. ધ ઓસન ઓફ મેટર, અમૃતનો સાગર છે, કારણ કે મહારાજના ચરિત્રો છે. ક્યાં મહારાજ બેઠા, શું ચરિત્ર કર્યા, શું વાતો કરી, દિવ્યરૂપે મુક્તાનંદ સ્વામી આ બધું જાણતા હતા, જોતા હતા, કારણ કે મહારાજના જીવનના વધારેમાં વધારે વિટનેસ મુક્તાનંદ સ્વામી રહ્યા છે. વન એન્ડ ઓનલી મુક્તાનંદ સ્વામી વિટનેસ ધ મેક્સિમમ લીલા ઓફ મહારાજ. આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજના યોગમાં આવેલા 1000 લાખો કરોડો આત્માઓ છે, પણ એમાં વધારેમાં વધારે મહારાજની સાથે રહેલા એવા પાત્ર જો કોઈ હોય તો એક જ, વન એન્ડ ઓનલી મુક્તાનંદ સ્વામી. અને એ આપણા ગુરુદેવ છે, આપણા આદિગુરુ છે, આપણે એ પરંપરાના છીએ, ક્યારેય ભૂલવું ન જોઈએ. અને એ મુક્તાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય, પટ્ટ શિષ્ય એટલે આધારાનંદ સ્વામી, એમણે આ ગ્રંથ લખ્યો. શ્રીજી મહારાજ કાલવાણીમાં ગુરુદેવ રામાનંદ સ્વામીને યાદ કરી ભાવાવેશમાં આવી ગયા છે. આપણે જેમ કે ઋષિકેશમાં જઈએ, આશીત ભગત હવે ગમે ત્યારે, તો ગંગાજી તો આપણને યાદ આવે, પણ સાથે ગુરુજી યાદ આવે કે ના આવે? એક મહિનો સુધી જે દિવ્ય સુખ લીધું હોય, એ દિવ્ય સત્સંગ કર્યો હોય, ગુરુજીની સાથે રહીને સાધનાઓ કરી હોય, ગુરુજીની અનેક પ્રકારની ટકોરો આપણા જીવનમાં પરિવર્તન લાવી હોય, કેમ ભૂલી શકીએ? એટલા માટે તો કહેવાય છે, રાજા લોકોના માથા ઉપર શાસન કરે છે અને સંત લોકોના હૃદય ઉપર શાસન કરે છે. રાજા દંડ દ્વારા, રાજા એના શાસનતંત્ર દ્વારા લોકોના મગજમાં ફિટ કરી દે છે, હું કહું એમ કરવું પડશે નકર મારી નાખીશ. માથા ઉપર શાસન કરે છે, બુદ્ધિ ઉપર શાસન કરે છે, જ્યારે સંત છે એ હૃદય ઉપર શાસન કરે છે. કર્ણધાર સદ ગુરુ દ્રઢ નાવા, તુલસીદાસજી મહારાજ તો કેટલું લખે છે. સંસાર એ સાગર છે, મનુષ્યનો દેહ એ નાવ છે. ધ વર્લ્ડ ઇઝ લાઈક ઓશન, હ્યુમન બોડી ઇઝ લાઈક અ બોટ, એન્ડ સદગુરુ ઇઝ લાઈક અ સેઇલર. સદગુરુ આના કર્ણધાર છે. હોડી હોય, સાગર હોય, પણ જો એના ખેવટ ન મળે, ખારવા ન મળે, સેઇલર ન મળે, તે હોડી જાય ક્યાં? અથડાયા કરે, ભટક્યા કરે. સાગર તો અનંત છે, એમાં અનંત સાગરની અનંત યાત્રામાં નીકળેલા આપણા સહુ કોઈ માટે એક સદગુરુ એ સાચા પથ પ્રદર્શક છે, મોક્ષદાતા છે, આપણા જીવનની નાવને સામે કિનારે લઈ જનારા છે. માટેવાળા ભક્તો, ભગવાન શ્રીહરિ પરબ્રહ્મ છે,
પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વાવતારી છે, તેમ છતાં પોતાના સદગુરુને કેવી રીતે યાદ કરે? જો સાંભળો, કાલવાણીમાં સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીહરિની ઘણી જ સેવા કરાવી હતી. શ્રીહરિ જ્યારે વનમાં ફર્યા ત્યારે તેમણે અત્યંત દારૂણ તપ કર્યું. તેમણે એવું ઉગ્ર તપ કર્યું કે મનુષ્યથી તો થઈ જ ન શકે. આપણે ઋષિકેશમાં ગયા, ઋષિકેશ એટલે તળેટીની જગ્યા કહેવાય છે, અને ત્યાં આપણે કેટલા જેકેટ ને કેટલું બધું સાધન સામગ્રી સાથે હતા. મહારાજ ત્યાં તો 3 જ દિવસ રહ્યા છે ઋષિકેશમાં. છેક ક્યાં ગયા? બદ્રીનાથ. બદ્રીનાથ શિયાળાના દિવસોમાં ઠંડીમાં બંધ થાય. બદ્રીનાથ બંધ થયું, પૂજારી વગેરે નીકળતા હતા. પૂજારી સાથે નીલકંઠ બ્રહ્મચારીને બહુ હેત થયું, કારણ કે મહારાજ બદ્રીનાથથી ઉપર ચરણ પાદુકા જગ્યા છે, ત્યાં 2 મહિના રહ્યા છે, ત્યાં તપ કર્યું છે. મહારાજને ખૂબ ગમતું ત્યાં. બદ્રીનાથમાં દર્શન કરે, ચરણ પાદુકામાં તપ કરે, ગુરુજીની સાથે બધે ગયા છીએ, ખૂબ આ યાદ કરીએ ને આનંદ થઈ જાય. પૂજારીએ વિનંતી કરી, વર્ણીજી ચાલો આપણે હવે આ હિમાલયમાં રહેવાશે નહીં, બધું બરફથી આચ્છાદિત થવાનું છે. અને બાલપ્રભુ નીલકંઠ એમ બોલ્યા, નહીં નહીં, અમારે તો હજી ઉપર જવું છે, બાકી છે. શિયાળાની એવી કડકડતી ઠંડીમાં અશક્ય ગણાય, અસંભવ ગણાય એવી યાત્રા નીલકંઠ પ્રભુએ ખેડી. પ્રભુ ત્યાંથી કેદારનાથ અને ત્યાંથી પછી છેક માનસરોવર સુધી ગયા. બોલો, 6 મહિના પછી મંદિર ખુલ્યું, પૂજારી આવ્યા. અને પૂજારી એક દિવસ જોયું કે ઉપરથી કોઈ બાળક ઉતરી રહ્યો છે, કોણ છે? નજીક આવે ને ખબર પડી આ તો પેલા વર્ણી છે. ક્યાં ગયા હતા આવી ઠંડીમાં? અમે માનસરોવર જઈને આવ્યા. અમે માનસરોવરમાં તરતા હંસો જોયા. 5 દિવસ અમે માનસરોવરના કિનારે રહ્યા, પ્રભુની ભક્તિ કરી, માનસરોવરમાં સ્નાન કર્યું. વિચાર તો કરો, ભગવાન સ્વામિનારાયણની વનવિચરણની યાત્રા એ આખી દુનિયા માટે એક રિસર્ચનો વિષય બન્યો છે. અત્યારે દુનિયાના સારા ચિંતકો, સારા લેખકો, સારા ફિલોસોફર્સ, સારા રાઇટર્સ, ધે આર થિંકિંગ એન્ડ રાઇટિંગ અબાઉટ ધ મિસ્ટરિયસ લાઈફ ઓફ નીલકંઠ વર્ણી. આપણા પ્રભુએ આપણા માટે કેટલું તપ કર્યું. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં વનવિચરણની કથા લખતા એમ લખે છે, સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ, એ જ કારણ પ્રભુએ પૃથ્વીએ ધાર્યું છે પંડ. સંતને સુખ આપવા દેવા દુષ્ટ જનને દંડ. ભગવાને તપ કર્યું આપણા માટે, આજે તમે ને અમે સુખી છીએ. ને કેવું મહારાજે વરદાન માગ્યું છે રામાનંદ સ્વામી પાસે. આ સત્સંગમાં જે આશ્રિત બને ને એના ભાગ્યમાં ભીખ માગવાનું લખ્યું હોય ને, એના બદલે ભીખ અમે માગીએ. પણ આ સંપ્રદાયનો આશ્રિત અન્ન વસ્ત્ર અને આબરૂથી સદા માટે સુખી થાય. વિચારો કેટલી મોટી કૃપા ભગવાને પોતાનું તપ આપણને આપી દીધું છે. મહારાજની આ વાત સાંભળજો. નારદ, ધ્રુવ, સૌભરી, ચ્યવન ઋષિ એ બધાનું તપ પણ શ્રી હરિના તપની તુલનામાં કશું જ નથી. અરે, શંકર તથા બ્રહ્મા પણ શ્રીહરિનું તપ દેખીને ધ્રુજી ગયા હતા. દધીચી, લોમસ અને નારાયણ ઋષિનું તપ પણ શ્રીહરિના તપની સરખામણીમાં કંઈ જ ન કહેવાય. અને કપિલ અને દત્તાત્રેય પણ શ્રીહરિનું તપ જોઈને કંપી જતા હતા. શ્રીહરિના તપની આગળ ઋષભદેવ પણ શું, અને શ્વેતદીપના મુક્તો પણ શું કહેવાય? ક્યાં ઋષભદેવ અને ક્યાં શ્વેતદીપના મુક્તો? જેમને તપનું ઘણું અભિમાન હતું તેમનાથી કોટી ગણું તપ અધિક કર્યું, છતાં લેસ માત્ર પણ જેને અભિમાન ન થયું એવા નીલકંઠ વર્ણી ભગવાન હતા. વિચારો,
તોહુતા કો અભિમાન ન લેસા. તપ કરવું એ કઠણ છે, પણ તપ કર્યા પછી કરેલા તપનું અભિમાન ન આવે એ તો અતિ કઠણ છે. ઘણી વાર કથામાં કહું છું ને કે દુર્ગુણોથી સમાજને જેટલું નુકસાન નથી થયું એના કરતા વધારે સદગુણોથી થનારા અભિમાનથી થયું છે. ધર્મ જગત ખલાસ થઈ ગયું. પેલા એમ હતું હું સારો, પછી એમ થઈ ગયું હું જ સારો. પેલા એમ હતું મારી વાત સાચી, પછી એમ થઈ ગયું મારી જ વાત સાચી. એમાં તો ખલાસ થઈ ગયું ધર્મ જગત આખું. ભગવાન સ્વામિનારાયણની આ અલૌકિક રીત હતી. તો હુતા કો અભિમાન ન લેસા, ધરા સમ વરતે હોઈ તેસા, ધરા સમ વરતે હોઈ તેસા, સબકે કારણ નહીં હે કોવો, સબકે કારણ નહીં હે કોવો, એસે ગુપ્ત હોઈ વિચરે સોવું, એસે ગુપ્ત હોઈ વિચરે સોવું. અદ્ભુત વાતો લખી છે. શ્વેતદીપના મુક્તો તપ કરે છે પણ છતાં એને સૂક્ષ્મ અભિમાન રહે છે તપનું. પણ આ પ્રભુએ તો શ્વેતદીપના મુક્ત કરતા અનંત ઘણું તપ કર્યું. પુલહાશ્રમમાં 4 મહિના સુધી એક પગે ઊભા રહીને, 7 વર્ષ સુધી આમ તો તમે જુઓ તો પુલહાશ્રમમાં 4 મહિના એક પગે ઊભા રહીને તપ કર્યું મહારાજે. અને 7 વર્ષ સુધી જ્યાં જ્યાં ગયા તપ, તપોમય યાત્રા હતી પ્રભુની. નીલકંઠ પ્રભુએ આવું તપ કર્યું. પૃથ્વીના તુલ્ય સ્થિર અને ધીર થઈને રહ્યા હતા. પૃથ્વી કેટલી સહિષ્ણુ છે, આ જગતમાં વધારેમાં વધારે સહન કોણ કરે છે? પૃથ્વી. એટલી ધીરજ રાખી, એટલું સહન કર્યું. સર્વના કારણ હતા, બીજા કોઈ તેમના સમાન ન હતા. એવા હોવા છતાં ગુપ્ત એટલે કે અપ્રસિદ્ધ રૂપે વિચરતા રહ્યા. આટલું તપ કર્યું, આટલા સમર્થ હતા, છતાં પોતાની મોટાઈ ઢાંકીને સામાન્યમાં સામાન્ય બનીને આ પૃથ્વી ઉપર વિચરણ કરતા રહ્યા. અહો ધન્ય છે પ્રભુને. 20 વર્ષની ઉંમર થઈ છતાં શરીરનું કશું અભિમાન જેણે ન કર્યું, કેવળ આત્મા રૂપે રહ્યા, આત્મા સિવાય કંઈ જ ન જોયું, જેથી તેમને માયાના અષ્ટાવરણમાંથી કોઈ બાધ કરી શકતા નહીં. અને તપથી શરીરને એવું કરી નાખ્યું, પંચભૂતોને શરીરમાંથી નીચોવી નાખ્યા. ભગવાનના સ્વરૂપમાં પંચભૂતોની કલ્પના કરવી નહીં, આવા વેદ વચન છે. પણ જે માયિક લોકો છે તે ભગવત સ્વરૂપને માયિક દેખે છે. શ્રીહરિએ તપે કરીને શરીરને શૂન્ય એટલે કે ચેતનારહિત કરી નાખ્યું હતું. કંઈ વાગે તો પણ દુઃખ થતું નહીં, પણ સ્વયં મૌન રહે, શરીરને સાચવવા કોઈ પણ પ્રયત્ન ન કર્યો. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, અમે તપે કરીને શરીરને એવું ક્રૂશ કરી નાખ્યું, સૂકવી નાખ્યું, કે શરીરમાં લોહીનો જે ભાગ હતો એ અમે બાળી નાખ્યો. કોઈ પથ્થર મારે તો અમારા શરીરમાંથી લોહી ન નિસરે, પાણી નીકળે. કારણ કે આ શરીરમાં લોહીનો જે ભાગ છે એ પ્રકૃતિનો ભાગ છે, માતાનો ભાગ છે, એ માયાનો ભાગ છે. અમને એમ થયું અમારા દેહને અમારે બ્રહ્મરૂપ કરવો છે. વિચાર તો કરો દાદા, આ તો પરબ્રહ્મથી જ થાય. હા, થોડા સમય પહેલા એક સત્સંગી ભક્ત કહેતા હતા કે સ્વામી, અમે આ જગ્યાએ ગયા હતા ત્યાં તો સંતોએ એમ કહ્યું કે તમારે ગ્રહસ્થોએ ધારણાપાળના ચાંદ્રાયણ કરવા નહીં, એ તો સાધુ માટેની આજ્ઞા છે. એટલે અમે બેઠા હતા, મેં સત્સંગ જીવન ખોલીને બતાવ્યું કે આમાં મહારાજ એવું કંઈ લખ્યું નથી, ગ્રહસ્થ ભક્તો પણ કરી શકે, સાધુ પણ કરી શકે, જેની શક્તિ હોય એ તપ કરી શકે. હા, વચનામૃતમાં મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે સાધુએ તપે કરીને ભગવાનને રાજી કરવા, એ વચનામૃતની મહારાજે વાત કરી છે. પણ ગ્રહસ્થએ તપ ન કરવું અથવા ગ્રહસ્થ તપ ન કરતા
એવા કોઈ પ્રસંગો નથી. ઉલટાનું સત્સંગ જીવનમાં પ્રતિપાદન કર્યું છે કે ગ્રહસ્થ ભક્તો યુવાન અવસ્થાવાળા હોય, પુરુષો હોય, બહેનો હોય, તેણે પણ મહારાજને રાજી કરવા માટે ચાતુર્માસ વગેરેમાં આવા આવા પ્રકારના તપ કરી શકે છે. બીજી જગ્યાએ ચાંદ્રાયણ કે ધારણા પારણા શું છે ખબર નથી. આપણા લોયાધામ પરિવારમાં અત્યારે કેટલા બધા હરિભક્તોને ચાંદ્રાયણ ધારણા પારણા ચાલે છે. આપણા દાદા ગુરુજીના સ્મૃતિમાં જાહેર થયેલો સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 અને પીવડા ઘનશ્યામ મહારાજનો પંચાબ્દી મહોત્સવ આવતા વર્ષે આવી રહ્યો છે, એ નિમિત્તે ઘણા બધા હરિભક્તોએ આપણા નિમેશ ભગત એમણે પરિવાર સાથે 10 મહિનાનું ચાંદ્રાયણ કરવાનો સંકલ્પ કર્યો છે. વિચારો, એવા કેટલા હરિભક્તો છે ધારણા પારણા ચાંદ્રાયણ, કારણ કે આપણા ગુરુજીને તપ વાલું છે, આપણા શ્રીજી મહારાજને તપ વાલું છે. મહારાજનું એક નામ છે તપઃ પ્રિયાય નમઃ, દુનિયાને ભોગવાલા છે અને ભગવાનને તપ વાલું છે. તપ એટલે ખાવાનું છોડવું, એ જ તપ નથી. આપણા જીવનમાં કોઈ પણ પ્રકારે સંકોચ કરવો એનું નામ તપ છે. ગોપાળાનંદ સ્વામીએ તપની વ્યાખ્યા કરી, ધ ડેફિનેશન ઓફ તપ, બધા યાદ રાખજો, વિહિત ભોગ સંકોચ તપઃ. શાસ્ત્રમાં તમને જે કરવાની છૂટ આપી છે એનો પણ ત્યાગ કરવો એનું નામ તપ છે. તમે દાદા અહીંયા મંદિરમાં ઠાકોરજીને દરરોજ સવાર સાંજ જો, મહારાજને મિષ્ટાન હોય પણ સંતો ન જમે, ભગવાનની પ્રસાદી હોય તો ન જમે, કેમ? આ ભોગ બધા મહારાજ માટે છે, આપણા માટે નથી. બાકી તો પૂજારી જમી જમીને પછી જામો પડી જાય. હા, એ ભોગ બધા મહારાજ માટે છે, આપણા માટે નથી. શાસ્ત્રમાં જેની છૂટ આપી છે તમે કરી શકો એમ કહ્યું છે, એનો પણ ત્યાગ કરવો. ગ્રહસ્થ છે, ગ્રહસ્થાશ્રમમાં રહે છે, છતાં ચાતુર્માસના 4 મહિના સુધી છેડા વ્રત રાખે છે, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે છે, આ તપ છે. ટૂંકમાં બધી જગ્યાએ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એનું નામ તપ છે. જોવામાં, ખાવામાં, પીવામાં આપણા ઘણા હરિભક્તોના દીકરાઓ એમણે નિયમ રાખેલા છે કે દિવસમાં 2 કલાક ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ વાપરવું, 1 કલાક સવારે, 1 કલાક સાંજે. અમુક સત્સંગીના ભક્તો એવા નિયમ રાખ્યા છે કે વીકડેઝ હોય ત્યારે 1 કલાક ટેબ્લેટ વાપરવું અને વીકેન્ડ હોય ત્યારે 2 કલાક ટેબ્લેટ અને ટીવી વાપરવા. આનું નામ શું? તપ. પછી સવારથી મંડે અને રાતના 12-2-3 વાગ્યા સુધી ટીવી ટીવી ને ટીવી, આ ભોગ. એ ભોગ વધવાના એટલે રોગ વધવાના, ભોગ ઓછા થશે તો રોગ પણ ઓછા થશે. ભગવાન શ્રીહરિએ પોતે પોતાના જીવન દ્વારા બધા સંદેશ આપણને આપ્યા. ધર્મ પાળવાનો માર્ગ પણ મહારાજે બતાવ્યો, પોતે પાળ્યો અને પછી પડાવ્યો. ભક્તિનો માર્ગ પણ શ્રીજી મહારાજે લોયામાં, અત્યારે જે મૂળી મંદિરમાં મૂર્તિ છે એ મૂર્તિ શ્રીજી મહારાજે લોયામાં સુરાબાપુના દરબારગઢમાં પધરાવી હતી અને શ્રીજી મહારાજે પોતે એ મૂર્તિની 2 મહિના સેવા કરી હતી. કેવી રીતે સેવા કરી હતી? મહારાજ પોતે થાળ બનાવતા, મૂર્તિને મહારાજ જમાડતા, મૂર્તિની મહારાજ સેવા કરતા અને સંતો ભક્તોને સેવાની રીતિ શીખવાડતા. ભક્તિનો માર્ગ જીવન દ્વારા શીખવાડ્યો, ધર્મનો માર્ગ જીવન દ્વારા શીખવાડ્યો, વૈરાગ્યનો માર્ગ જીવન દ્વારા શીખવાડ્યો. ટૂંકમાં, ઇન શોર્ટ, અંગ્રેજીનો એક શબ્દ છે WATCH, શોર્ટ થાય એનો વોચ થાય ને, જોવું, સાવધાન થવું, એવું થાય ને અર્થ વોચ. WATCH આ શબ્દ બહુ સમજવા જેવો છે. આટલી વસ્તુ આપણે જો સમજી શકીએ ને, બહુ સરસ. આ એક નાની વાત તમને વચ્ચે કરી દઉં. જીવનના જ્યારે આપણે પાઠ ભણવા માટે આ શાસ્ત્ર વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે આ 5 શબ્દ છે. માણસે 5 વસ્તુ પર કંટ્રોલ કરવાની જરૂર છે, 5 વસ્તુને નિગ્રહ એટલે કાબૂમાં લેવાની જરૂર છે. નંબર 1, W
એટલે કે વિશિષ ઈચ્છાઓ. વોચ યોર વિશિષ, તમારી ઈચ્છા ઉપર કેમેરો રાખો, વિચાર રાખો, ઈચ્છા સારી છે કે ખરાબ છે. ઈચ્છા થઈ એટલે કરી જ નાખવું, આ શાસ્ત્રનો મત નથી. વોચ યોર વિશિષ, વોચ યોર એક્શન્સ, વોચ યોર થોટ્સ, વોચ યોર કેરેક્ટર, વોચ યોર હેલ્થ. પાંચ વસ્તુ હજી સમજવા જેવી છે. વોચ યોર વિશિષ, તમે તમારી ઈચ્છાઓને કાબૂમાં કરી શકશો તો જ વોચ યોર એક્શન્સ, તમે તમારા એક્શન્સ એટલે વર્તનને કાબૂમાં કરી શકશો. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર બિહેવિયર, ફોર ધેટ યુ હેવ ટુ ચેન્જ યોર ડિઝાયર. વાત સાચી ને? અબ્દુલ કલામ બહુ સરસ કહેતા, યુ કેન નોટ ચેન્જ ધ ફ્યુચર બટ યુ કેન ચેન્જ યોર હેબિટ. વન્સ હેબિટ્સ આર ચેન્જ્ડ, ધે કેન ચેન્જ યોર ફ્યુચર. આ પાંચ વસ્તુ બધા યાદ રાખો, નાના બાળકો બહુ કથા સાંભળે છે. વોચ યોર વિશિસ નંબર વન, વોચ યોર એક્શન્સ નંબર ટુ, વોચ યોર થોટ્સ વિચાર, ગમે તેવા વિચાર. ઘણા માણસો બેઠા બેઠા કેવા વિચાર કરે. હમણાં મને ઇન્ડિયાના એક ભક્તે વાત કરી ફોનમાં કે સ્વામી, સુરતનો કરોડોપતિ બિલ્ડર બારમા માળેથી પડીને આત્મહત્યા કરી, બહુ નાની ઉંમરનો. કોઈને સમજાતું નથી વિચાર આ કયો પ્રકોપ છે. દાદા, માણસના વિચાર એટલા બધા બેકાબુ બની જાય ત્યારે માણસ પછી કા બીજાને મારી નાખે અને કા પોતાને મારી નાખે. નંબર ત્રણ, વોચ યોર થોટ્સ. નંબર ચાર, વોચ યોર કેરેક્ટર. તમે તમારી ઈચ્છાને કાબૂમાં કરી શકો તો વર્તનને કાબૂમાં કરી શકો. વર્તન સારું થાય એટલે વિચાર પછી સુધરવા લાગે. મનના વિચાર સુધરે ત્યાર પછી કેરેક્ટર, એટીટ્યુડ, આપણો બિહેવિયર ઓલવેઝ સારો બની જાય. અને અંતે કેરેક્ટર જેનું સારું હોય, વોચ યોર હેલ્થ, એનું હેલ્થ આરોગ્ય પણ સારું જ હોય. પાંચ વસ્તુ પર માણસે કંટ્રોલ, નિગ્રહ, સંયમ જતાવવાની જરૂર છે. સુંદર લખ્યું છે, જુઓ. ભગવાન શ્રીહરિને તપ અતિશય વાલું છે. કેવું વાલું છે? આટલું બધું ભગવાન શ્રીએ તપ કર્યું, શરીરને સૂકવી નાખ્યું. મહારાજા બધું યાદ કરે છે, સભામાં વાત પણ કરે છે. આધારાનંદ સ્વામી નોંધે છે, સદગુરુ રામાનંદ સ્વામીએ તે વખતે વિચાર્યું, ક્યારે? જ્યારે કાલવાણીમાં નીલકંઠ વરણી સાથે આવ્યા ત્યારે. હવે તો આ વરણીના શરીરને સારું કરવા માટે જતન કરવું પડશે. આવું વિચારીને તેમણે તેમની ઘણી સંભાળ લીધી. માનો વરણીની સેવા કરવાનું પોતે નિયમ ન રાખ્યું હોય. શિયાળાના ચાર મહિના સુધી રોજ એક ભારો આવળ મગાવતા, તેને ખાટલા ઉપર પાથરતા, તેના ઉપર વરણીને સુવાડતા, ખાટલાની નીચેના ભાગમાં બકરાની સૂકી લીંડીઓનો તાપ કરાવી શેક કરાવતા. આ રીતે ચાર મહિના સુધી સેવા કરી ત્યારે શરીરમાં શૂન્યભાવ હતો તે ગયો. શરીર મહારાજે એટલું બધું સૂકવી નાખ્યું હતું કે શરીરમાંથી પરસેવો જ ન વળતો. ચામડીને ડ્રાય નહીં, ડેડ કરી નાખી હતી. અને આપણે તો લોશન લગાવી લગાવીને, સાબુ ઘસી ઘસીને. સ્વરૂપાનંદ સ્વામીની વાત છે, આત્માનંદ સ્વામીની વાત છે, આ બધા સંતો એવું તપ કરનારા હતા. આત્માનંદ સ્વામી આખી જિંદગી પોતાના શરીરને અડીને સ્નાન નહોતું કર્યું. આપણે શરીરને ચોળી ચોળીને સ્નાન કરીએ ને. આપણા પિયુડા મહારાજને વર્ષમાં એકવાર પાટોત્સવ થાય, આપણે તો દિવસમાં દરરોજ બે વાર. સવારે એક પાટોત્સવ હોય આપણા દેહરૂપી દેવનો, અને બપોર પછી પાછો બીજો પાટોત્સવ હોય. આ પિયુડા ઘનશ્યામ મહારાજને આપણે જેમ પાટોત્સવમાં અનેક પ્રકારના રસ ને બધું વાપરીએ ને, એમ ઘણા હરિભક્તોના બાથરૂમમાં જઈએ ને તો એટલા બધા રસ હોય, 108 જેટલા ડબલાઓ હોય. આપણે ત્યાં આટલા બધા રસ? હા સ્વામી, આ તો પાટોત્સવમાં બધું જોઈએ ને. આ દેહાશક્તિ છે. હા, પૂજ્યપાદ ગુરુજીએ ગઈકાલે સંતોની સભામાં સરસ વાત કરી હતી કે શરીર છે ને, એને હાવ ક્ષીણ કરી નાખવું એ પણ મહારાજને સંમત નથી. શક્તિ પ્રમાણે તપ કરવું જોઈએ.
યુવાન અવસ્થામાં આપણાથી થાય એટલું આ શરીરને દમવું જોઈએ, પણ હાઉ શરીરને તમે ક્રૂશ કરી નાખો છો તો પણ આ શરીર પછી ભક્તિમાં સહાયક નથી બનતું, એમાં અનેક પ્રકારના રોગ આવી જાય. માટે શરીરને જરૂર કરતાં ઓછું આપવું, થોડું ઘણું, પણ જરૂર કરતાં અતિ વધારે આપવાથી શરીર ઉદંડ બને છે, વિકારી બને છે, એ શરીરમાં પછી ભગવાનની ભક્તિ આવતી નથી. અમેરિકામાં તો ડાયટ બધાને ગમે ને દાદા, અહીંયા છોકરા નાના હોય ને ત્યારથી ડાયટ કરે, કંઈ ખાવાનું એટલું બધું છે, ભૂખ્યા રહીને કોઈ નથી મરતા, વધારે ખાઈને જ મરે છે. અહીંયા તો આપણા મંદિરમાં 14-15 વર્ષના છોકરા નાના નાના આવે છે, લોકો ડાયટ કરે છે. બોલો, આપણા લાલા ભગતનો માનવ મને કહેતો હવે ધારણા પારણા કરવા પડશે. મેં કીધું તારું બોડી કેમ વધતું જાય છે એટલું બધું, ટી શર્ટમાંથી પેટ બહાર આવતું એવું લાગે દર વખતે. બોલો, કારણ કે દીકરાઓને ખબર છે આ દેશમાં ગમે તેમ તોય નાના બાળકોને પણ એવી સારી સમજણ આપી છે કે યુ હેવ ટુ કંટ્રોલ યોર માઇન્ડ, યુ હેવ ટુ કંટ્રોલ યોર બોડી. અનકન્ટ્રોલ્ડ માઇન્ડ એન્ડ બોડી ઇઝ લાઇક એનિમી. આ દેશના માણસો ડાયટ કરે દાદા, તપ કરે છે. આજે જ એક સારા હરિભક્તનો ફોન આવ્યો હતો ધારણાપરણા વિશે પૂછવા માટે, એમને કરવાની ઈચ્છા છે. ધન્ય છે તમને બધાને, મહારાજને ગમતું, આપણે પણ કરવું જોઈએ, પૂજ્યપાદ ગુરુજીની પણ રૂચિ છે. નીલકંઠ વર્ણીએ તો એટલું તપ કર્યું, અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ ન કરી શકે, રામાનંદ સ્વામીને થયું અહો આ તો ભગવાન છે, આમ શરીરને ખલાસ કરી નાખશે તો કલ્યાણ બીજા જીવોનું કેમ થશે. સ્વામીએ જાતે 4 મહિના સેવા કરી. કેવી સેવા કરી જુઓ તમે, આ બધું મહારાજ યાદ કરે છે. પછી આવી રીતે સ્વામીએ 4 મહિના સુધી શેક કર્યો, ચામડી પાછી જાગૃત થઈ, જીવંત થઈ, ચામડીમાં ચેતના આવી, શરીરમાં પરસેવો વળવાનું શરૂ થયું. ત્યાર પછી બહુનામી રામાનંદ સ્વામીએ ભુજથી મીણનું તેલ મગાવ્યું. સ્વયં ચતુરાઈથી રામાનંદ સ્વામી તેલ શરીરના શરીરે ચોળવા લાગ્યા. પછી ચામડીના જેવી ચામડી થઈ ત્યારે સ્વામી બોલ્યા, હવે તમારું તપ પૂરું થયું, હવે તમારે કોઈ સાધન અધૂરું રહ્યું નથી. રામાનંદ સ્વામી હવે સરસ એક વાત કરે છે, અનંત જન કો મોક્ષ કરના અબ એક સાધન સો રખના, અનંત જન કો મોક્ષ કરના અબ એક સાધન ન સો રખના, તાકે બરોબર સાધન જેતા એ કહે નહીં આવત તેતા. અરે પ્રભુ, હવે તો અનંત જીવોનો ઉદ્ધાર કરવો છે, એવું એક જ સાધન કરવાનું રાખો, તેની તુલનામાં બીજું કોઈ સાધન નથી. અનેક સાધનોમાં લોકોનો મોક્ષ કરવો તે જ એક અધિક સાધન છે. ઘણી વાર કહું છું, મોક્ષ કરવો એટલે સારું કરવું, આત્યંતિક કલ્યાણ કરવું. સ્વામી વિવેકાનંદ ઘણી વાર ધર્મ વિશે સરસ વાત કરતા, ધ હોલ ઓફ ઓલ રિલિજિયન ઇઝ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. પહેલાં આપણે સારા બનીએ, પછી બીજાનું સારું કરીએ. ભલા બનો અને ભલું કરો, એના કરતાં બીજું કશું કરવા જેવું નથી. ઘણા લોકો બીજાનું સારું કરવા જાય પણ પોતાનું ઠેકાણું ન હોય, એ પણ ખોટું છે. પહેલાં આપણી જાતને સુધારીએ, પહેલાં આપણે સારા બનીએ, પહેલાં આપણે સાચા બનીએ, ત્યાર પછી બીજાનું સારું ઈચ્છીએ, સારું કરીએ, ઓટોમેટિક સુધારો થશે. જીવનો મોક્ષ કરવો એનાથી અધિક કોઈ સાધન નથી. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને ભલામણ કરે છે. માટે વર્ણિરાજ, તમારા બધા સાધન પૂરા થયા, હવે આ સાધન કરો. જ્યારે વર્ષા ઋતુ હોય તેમાં પુષ્કળ વરસાદ પડે, ચારમાસ સુધી વરસેલા તે વરસાદના બિંદુઓનો ગણતા પાર આવતો નથી, જ્યારે તે વરસાદનું બધું પાણી સમુદ્રમાં ભેળું થઈ જાય ત્યારે તેમાં લીન થઈ જાય છે, તે વરસાદનું એક પણ બુંદ સમુદ્ર સિવાય અલગ દેખાતું નથી, એટલે કે આકાશમાંથી પડેલું બધું પાણી સમુદ્રમાં લીન થઈ જાય છે, તેમ જીવોનો મોક્ષ કરવારૂપ સાધનમાં બાકીના બધા સાધન લીન થઈ જાય છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર સરસ વાત કરે, આપણાથી થાય તો કોઈકને કલ્યાણના માર્ગે એક પગથિયું આગળ વધારીએ, પણ આપણા વર્તનથી, આપણી વાણીથી કોઈ કલ્યાણના માર્ગે એક ડગલું પાછો પડે એવું જો કર્યું ને તો મહારાજના ગુનેગાર થયા. એના સ્વભાવથી જાય જુદી વસ્તુ છે, પણ આપણી વાણી કે આપણા વર્તનથી
કોઈકને ઠેસ લાગે, સત્સંગમાંથી પાછો પડી જાય, સત્સંગથી દૂર થઈ જાય, આવું જો આપણાથી થયું ને તો મહારાજના ગુનેગાર છીએ. આપણું કરેલું તપ પાણીમાં, આપણી કરેલી ભક્તિ પાણીમાં, આટલું કરવાનું છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પરાઈ જાને રે. તે સિવાયના એક પણ સાધન તેમાંથી અલગ દેખાતા નથી. એટલે કે પોતાનો મોક્ષ કરવો ને ત્યાર પછી બીજાનો જીવનું મોક્ષનું સાધન કરવું. રામાનંદ સ્વામી મહારાજને તો ભલામણ કરે છે કે તો પુરુષોત્તમ નારાયણ છે કે પ્રભુ હવે તમે બધા સાધન પૂરા કર્યા, હવે એક જ સાધન કરો જેનાથી જીવનું કલ્યાણ થાય. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના આ વચનોને શ્રીહરિએ અધિક રૂપમાં માની લીધા. તરત જ વચનોને અત્યંત સુખદાયક શ્રીહરિએ માથે ચઢાવ્યા. સદગુરુ રામાનંદ સ્વામી શ્રીવર્ણિનો સરળ સ્વભાવ જોઈને મનમાં ખૂબ પ્રસન્ન થયા. વર્ણિરૂપ શ્રીહરિ જીવોનો મોક્ષ કરવા માટે ત્રિવિધ તાપને હરે એવી આશ્ચર્યકારી વાતો કરવા લાગ્યા. આ જોઈને અને સાંભળીને રામાનંદ સ્વામી બોલ્યા, આ તો બહુ સારું થયું, મારા મનમાં જેવી ઈચ્છા હતી તેવી વાત હવે થઈ રહી છે. દુર્વાસા ઋષિનો શાપ થયો હતો તે પણ આ શ્રીહરિ આવ્યા છે એટલે હવે પૂરો થઈ ગયો. સ્વામીએ પોતાના મનમાં આવો વિચાર કરી લીધો, બીજા કોઈને લગાર વાત કહી નહીં, ગુપ્તપણે શ્રીહરિની આજ્ઞા માગી લીધી અને શ્રીહરિએ પણ આજ્ઞા આપી. સ્વામી અને શ્રીહરિ એ બે સિવાય અન્ય કોઈ આ વાતને જાણતા નથી, બીજા બધા તો પરમ સ્નેહભાવથી રહેતા હતા. સ્વામી શ્રીહરિનું અપાર મહાત્મ્ય વારંવાર હૃદયના પ્રેમથી કહેવા લાગ્યા. તેમની રીતને કોઈ જાણી શક્યા નહીં. આ વખતે શ્રીહરિ કાલવાણી આવ્યા ત્યારે જૂની તે બધી વાતોને સંભાળીને કહી હતી. કાલવાણી ગામમાં આ જૂની વાતો નીલકંઠ પ્રભુએ કહી, મુક્તાનંદ સ્વામીએ સાંભળી અને એ સાંભળેલી વાત મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહી અને એ બધી વાતો આધારાનંદ સ્વામીએ લખી. આવી રીતે મહારાજે ભૂતકાળની સ્મૃતિ કાલવાણી ગામમાં કરી. પછી બીજે દિવસે ત્યાંથી તરત તૈયાર થઈને ચાલ્યા અગતરાય ગામ આવ્યા. અગતરાય પર્વતભાઈનું ગામ હતું. સુંદર શ્યામ શ્રીહરિ અહીં ઘણીવાર આવીને રહ્યા છે. પર્વતભાઈ શ્રીહરિનું સંપૂર્ણ મહાત્મ્ય બધી રીતે જાણતા હતા. પર્વતભાઈ હરિ કો મહાત્મ્ય જેતા સંપૂર્ણ સબ જાણત તેતા. પર્વતભાઈ હરે કો માતમ જેતા સંપૂર્ણ સબ જાણત તેતા. પર્વતભાઈ એટલે પર્વત જેવા, આવું શ્રીજી મહારાજ ઘણીવાર કહેતા. પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, દાદા ખાચર આ એવા ભક્તો હતા, સુરા ખાચર એવા ભક્તો હતા. એક બાજુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને લો, એક બાજુ આ ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, ઝીણાભાઈ, દાદા ખચર એમને લો અને ત્રાજવામાં બેસારો ને તો એકેય ત્રાજવું નીચું ન થાય અને ઊંચું ન થાય, આવી સ્થિતિવાળા હતા. હા, એટલે આ સત્સંગ એ પ્રગટનો સત્સંગ છે. પૂજ્યપાદ ગુરુજી અનેક વાર કહે છે, આજે પણ આ સત્સંગમાં અનેક ભક્તો દાદા ખાચર જેવા, અનેક ભક્તો આજે જીવબા લાડુબા જેવા, અનેક સંતો આજે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવા છે, જેની મહિમાની આંખો ઉઘડે એને આ દેખાવા લાગશે. સત્સંગ મે અબ આયે હે જેતે સંત હરિજન બાયો જેતે સબ હે મુક્ત અનાદિ એહે. આ બધા અનાદિ મુક્તો છે. બોલો, શ્રીહરિ પણ પોતાના હૃદયની બધી વાત તેમને કહેતા. કોને? પર્વતભાઈને. કા મુક્તાનંદ સ્વામીને કહેતા, કા પર્વતભાઈને કહેતા. આગળ આવી ગયું, બીજા કોઈને મહારાજ ન કહેતા મનની વાત. વિચારો, ભગવાન પણ પોતાની મૂંઝવણ જેને કહેતા હોય એ ભગત કેવા હોય? સાચી વાત ને દાદા. શ્રીહરિ અગતરાય ગામની નજીક પહોંચ્યા ત્યારે બધા હરિભક્તો ઉત્સાહથી શ્રીહરિને સન્મુખ આવ્યા. સહુ શ્રીહરિને અને સંતોને પગે લાગ્યા. ઢોલ, ત્રાસા આદિ વાજિંત્રો લઈને આવ્યા હતા. ગામના બધા ભક્તો ગામની બહાર આવ્યા ત્યારે શ્રીહરિએ પણ ગામની બહાર ઉતારો કર્યો. શ્રીહરિ અગતરાયમાં 5 દિવસ રહ્યા ત્યારે ત્યાં બ્રાહ્મણ બટુકોને જનોઈ અપાવી. મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામના પુત્ર નારાયણજીને ત્યારે જનોઈ અપાવી. તેમાં શ્રી ઘનશ્યામ શ્રીહરિ,
ફુલેકે ચઢ્યા હતા તે ગામની બધી સ્ત્રીઓ હાથમાં શ્રીફળ લઈને આવતી, શ્યામ સુંદર શ્રીહરિને શ્રીફળ આપી કુંકુમનો ચાંદલો કરીને વધાવતી હતી. ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોના દીકરાઓને અનેક વાર જનોઈ આપી છે. અરે જીવરામ જોશી તો એટલા બધા ગરીબ હતા, એમના બે દીકરાને જનોઈ આપવાના પૈસા નહોતા, સગવડ નહોતી, વ્યવસ્થા નહોતી. મહારાજે જાણ્યું, મહારાજે ખૂબ ધામધૂમથી જનોઈ અપાવી. જનોઈ અપાવ્યા પછી પૈસાનો દેવું મહારાજની માથે થઈ ગયું. મહારાજ મૂંઝાયા કે દેવું કેમ ભરપાઈ કરવું, પૈસાનું કામ તો પૈસાથી જ થાય ને, વાતોથી થાય દાદા. ભગવાન છે પણ તમને અને અમને આ સમજાવવા માટે ચરિત્ર કર્યું. મહારાજે સભામાં વાત કરી પણ કોઈ હરિભક્તોએ રસ ન લીધો. મહારાજ પાસે ભેટ પણ એટલી આવી, દેવું પણ ભરપાઈ ન થયું. પછી બાજુનું ગામ ત્યાં આવ્યા મહારાજ, ત્રીજું ગામ ત્યાં આવ્યા, ત્યાં પણ મહારાજે સભામાં ઇનડાયરેક્ટલી વાત કરી કે મેં આવું સારું કાર્ય કર્યું છે, એમાં બંને દીકરાઓને જનોઈ આપી છે અને એમાં ઘણો બધો ખર્ચ થયો છે. સમજનારા સમજુ ભક્તો સમજી ગયા. એણે મહારાજની મરજી જાણી લીધી અને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, પ્રભુ આ તમે જે કાર્ય કર્યું એમાં કંઈક સેવા હોય તો કહેજો. મહારાજે કહ્યું કે વાણિયાનું દેવું આટલું બધું છે, એ મેં કાર્ય કર્યું એમાં આટલું દેવું ચડી ગયું છે. આવી રીતે શ્રીજી મહારાજે દેવું કરીને ગરીબ લોકોની સહાય કરેલી. અને શ્રીમદ સત્સંગી જીવન કન્યાદાન મહારાજે કરાવ્યા છે, ગરીબોની કેટલી સેવા કરી. આપણું જીવન જ સેવા માટે છે, આપણું જીવન સેવા માટે છે, એટલું યાદ રાખજો. આપણાથી થાય તો કોઈકનું સારું કરીએ, કોઈકનું ભલું કરીએ. અમેરિકામાં મહારાજે અઢળક સુખ આપ્યું છે, 100% આપણે સાચું માનીએ, પણ આજે યાદ કરીશ આપણા મેકનના ભક્તો હરિકૃષ્ણ ભગત, અનિકેત ભગત, સંજય ભગત, લાલજી ભગત, આ બધા ભક્તોના મનમાં વિચાર આવ્યો કે આપણા ગુરુજી દ્વારા, આપણા લોયાધામ પરિવાર દ્વારા ઇન્ડિયામાં ગરીબો માટે ઘણું બધું થઈ રહ્યું છે. વડોદરામાં સદાવ્રત ચાલે છે છેલ્લા કેટલા વર્ષોથી, એવરી ડે ત્યાં વડોદરામાં આપણા પૂજ્ય દર્શન સ્વામી છે, એમની સાથે હરિભક્તોની ટીમ છે મોટી, રસોઈ બનાવવાની, ટેમ્પામાં ભરવાની, ટેમ્પો લઈને સ્વયંસેવકો જાય અને ગલી ગલીમાં રહેલા ગરીબોને જાતે પીરસીને જમાડે છે. આટલું શ્રેષ્ઠ કાર્ય આપણા ગુરુજી દ્વારા છેલ્લા 4 વર્ષથી ચાલે છે, એક પણ દિવસ ચૂક્યા વગર. વાવાઝોડું હોય, પૂર આવ્યું હોય, ગમે એવો દિવસ હોય, આ કાર્ય થાય. ધન્યવાદ આપવા જોઈએ આપણા મંડળના સંતોને, દર્શન સ્વામી, દર્શન સ્વામીની સાથે કામ કરનારા પ્રભુ સ્વામી, ધર્મ સ્વામી, બધા સંતોને, જે સેવા કરનારા હરિભક્તો છે, યુવાનો છે, બધાને મહિમાથી કામ કરે છે દાદા. એક એક ગરીબને બોલાવી બોલાવીને પીરસવાના, તમે વિડીયો જોયો હશે, હાથ વગરના માણસોને ચમચી હાથમાં લઈને જમાડતા છે યુવાનો. એક ગરીબ હાથ વગરનો હતો, એની પાસે ડીશ લઈને એક યુવાન એને જમાડે છે. આપણને એમ થાય શું આ કામ કરવાનું છે. બેંગ્લોરના એક નારાયણ કિશન નામના વ્યક્તિનો મેં વિડીયો જોયો, મારું હૃદય આખું દ્રવી ગયું. અતિ ધનાઢ્ય સુખી સંપન્ન આ માણસ 5-સ્ટાર હોટલમાં કેટરિંગનું કામ કરે. બેંગ્લોરની 5-સ્ટાર હોટલમાં મોટાભાગની હોટલમાં એનો બિઝનેસ ચાલે. એક દિવસ ટ્રકમાં સારામાં સારા ભોજન ભરીને હોટલમાં પીરસવા માટે, આપવા માટે જાય છે. રસ્તામાં એને દ્રશ્ય જોયું, એક ગરીબ, એટલી હદ સુધીનો ગરીબ હતો, રોડ ઉપર પડ્યો પડ્યો, કોઈકનું ટોયલેટ હશે એ ખાતો હતો. બોલો, આવું દ્રશ્ય આ ઇન્ડિયાના બેંગ્લોરના નારાયણ કિશને પોતાની આંખથી જોયું. માણસને ઊંઘ ન આવી, બેચેન બની ગયો. અમે આ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કરીએ છીએ, લોકોને 50 રૂપિયાની ડીશ 500માં 5000માં જમાડીએ છીએ, પૈસા ભેગા કરીએ છીએ. આપણા પૈસા કોઈ ગરીબની જો હાઈ બુજાવી ન શકે શું કામના. થોડા જ દિવસમાં માણસે પોતાના પરિવાર સાથે નિર્ણય કર્યો, આખો બિઝનેસ બંધ કરી દીધો. આ સત્ય ઘટના છે એટલે કહું છું, આખો બિઝનેસ બંધ કરી દીધો અને બધી હોટલોમાં લેખિતમાં મોકલી દીધું કે હવે તમે બીજા માણસો ગોતી લેજો, અમે આ બિઝનેસ બંધ કરીએ છીએ. પણ એના સ્ટાફના માણસોને બોલાવીને કીધું, તમને બધાને જોબ મળશે, તમારે કોઈ છૂટા થવાનું નથી, રસોઈ બનાવવાની છે, એવી જ 5-સ્ટાર હોટલને લગતી રસોઈ, સારામાં સારી સુપર રસોઈ બનાવવાની. ટ્રકોવાળાને પણ કીધું, ટ્રકો ચાલુ, એ રસોઈ બનાવવાનું ચાલુ, ટ્રકોમાં ભરવાનું ચાલુ. નારાયણ કિશન જાતે જાય, બેંગ્લોરમાં જેટલા ગરીબો હોય ને
એક એક ગરીબોને એ ફાઇવ સ્ટાર હોટલમાં જે અબજો કરોડો રૂપિયા જે કમાવા રસોઈ બનાવતા હતા એવી સારામાં સારી રસોઈ એક એક ગરીબના ઝૂંપડે જઈ જઈને અત્યારે માણસ જમાડે છે, જાતે જાય છે. દાદા, આ પૃથ્વી ઉપર આવા સારા કાર્ય કરનારા તમામ જીવોને આપણે વંદન કરીએ. ભગવાન શ્રી હરિએ ગરીબોની, બ્રાહ્મણોની, સાધુઓની, સંતોની, કોઈ વિધવા સ્ત્રી હોય બરાબર, અનાથ હોય એવાની પુષ્કળ સેવા કરી છે. અરે, પશુઓની ચિંતા કરી છે, શિક્ષાપત્રી આપણે વાંચીએ છીએ. માટે આપણે પણ, હું ઘણી વાર કહું છું ને, બીજાનું દુઃખ જોઈ દુઃખી થાય એનું નામ સંત, અને બીજાનું સુખ જોઈ સુખી થાય એનું નામ સંત. બીજાના દુઃખમાં આપણે દુઃખી થઈએ, બીજાના સુખને જોઈને આપણે સુખી થઈએ, આ સંતનું લક્ષણ છે, ભક્તનું લક્ષણ છે. ભગવાન તો આ બધી લીલા આપણને પ્રેરણા આપવા માટે કરે છે. માટે આપણે આવું જીવન જીવીએ. આવી રીતે મહારાજે બ્રાહ્મણોના દીકરાઓને જનોઈ અપાવી છે, ગામના માણસોએ પ્રભુની પૂજા કરી છે, ભક્તોના મનને રાજી રાખવા શ્રેરી ત્રણ દિવસ સુધી ફૂલેકે ચઢ્યા, એટલે બ્રાહ્મણના દીકરાઓને જનોઈ આપે, પછી ફૂલેકુ ફરવામાં આવે. મહારાજ પોતેમાં ફરતા હતા. અગત્યરાયમાં આવા જે ચરિત્ર કર્યા તે ભક્તો માટે ધ્યાન કરવા જેવા છે. લાડુમાં પુષ્કળ ઘી નાખીને ત્રણ દિવસ સુધી બ્રાહ્મણોને ત્યાં ખૂબ જમાડ્યા, એટલું બધું વિપ્રોને જમાડ્યું કે જીવે ત્યાં સુધી શ્રીહરિ સાંભળે એવું જમાડ્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂર્વમાં શ્રીહરિએ કાલવાણીમાં જૂની વાત યાદ કરી અને અગત્યરાયમાં વિપ્રબટુઓને જનોઈ આપી એ નામે 74મો તરંગ થયો. બોલો ઘનશ્યામ મહારાજ.